कल आपणे जोयुं के अनाज माथी कठोळ माथी आपणे शुं मळे छे तेनी आपणे चर्चा करी। जेम के अनाज माथी आपणे शुं मळे छे, कार्बोदित मळे छे। कठोळ माथी आपणे प्रोटीन मळे छे, तेलबिया माथी आपणे तेल मळे छे एटले चरबी मळे छे। पछी आपणे जोई गया के शाकभाजी मसाला अने फळो एमांथी आपणे मळे छे विटामिन अने खनिज क्षार। आपणुं काले एक वस्तु रही गयेलुं के घासचाराना पाक, अंडरलाइन करजो आ तमने एनी ऑब्जेक्टिव नी अंदर पूछाय छे के घासचाराना पाक तरीके कोण छे, तो ए छे बरसीम। बीजू छे जव अथवा सुदान घास, जे पशुपालन माटेना घासचाराना उत्पादनमां उपयोगी छे। पाना नंबर એટલે કે પાઠ જ્યારે ચાલુ થાય છે ત્યાં છેલ્લે નીચે પશુપાલન માટેના ઘાસચારામાં બરસીમ, જવ, સુદાન ઘાસ આ યાદ રાખવાનું ઓબ્જેક્ટિવમાં તમને પૂછાય છે, બરાબર। હવે આપણે જોઈએ આગળ, તો એની અંદર જે કઈ પણ આપણે વિદ્યાર્થી મિત્રો વનસ્પતિનો ઉછેર કરીએ છીએ, તો એ વનસ્પતિનો ઉછેર જે છે તે વિવિધ પરિબળો પર શું રાખે છે, આધાર રાખે છે। એક તો એને પૂરતા પ્રમાણમાં પાણી મળવું જોઈએ, એને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળવો જોઈએ, તાપમાન પણ એને મળવું જોઈએ, અને બીજી વસ્તુ કે એના પર શું કામ કરે છે, તો આબોહવાકીય અસર। જુદી જુદી વનસ્પતિ જુદી જુદી આબોહવામાં શું કરે છે, ઉછેર પામે છે। આપણે જોઈએ છે રણ પ્રદેશની વનસ્પતિ કેવી છે, અલગ છે। આપણા અહીંયા ઉષ્ણ કટિબંધમાં શીતોષ્ણ કટિબંધમાં જે વનસ્પતિઓ ઉગે છે બધી કેવી છે, અલગ છે। ઠંડા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ પણ કેવી છે, અલગ છે। એમ દરેક વનસ્પતિને જુદું જુદું શું જરૂરી છે, આબોહવા જરૂરી છે। તો અહીંયા તમને આપેલું છે કે વનસ્પતિ પર અસર કરતા પરિબળો, એની અંદર છે પહેલું વિભિન્ન એટલે કે જુદી જુદી આબોહવાકીય પરિસ્થિતિ, બીજું છે તાપમાન, અને ત્રીજું છે પ્રકાશ અવધિ। તાપમાન અને પ્રકાશ બંને અલગ પરિબળ છે। તાપમાન એટલે ડિગ્રી સેલ્સિયસ, એની અંદર આવે છે કે કોઈ પણ વનસ્પતિને ઉછેરવા માટે કેટલું તાપમાન જરૂરી છે। પ્રકાશની વાત કરે એટલે કોની વાત કરે છે, સૂર્યપ્રકાશની વાત કરે। કેટલીક વનસ્પતિ એવી છે કે ઓછા સૂર્યપ્રકાશની અંદર પણ પુષ્પ સર્જન કરે છે અને એનો ઉછેર થાય છે। કેટલીક વનસ્પતિ એવી છે કે જેને ઉછેરવા માટે જેના પુષ્પ સર્જન માટે એને વધારે પ્રકાશની શું પડે છે, જરૂર। વધારે પ્રકાશ એટલે કે લાંબા સમય સુધી એને પ્રકાશ જોઈએ। કેટલીક વનસ્પતિ એવી છે કે ઓછા પ્રકાશની અંદર પણ શું કરી શકે છે, પુષ્પ સર્જન કરી શકે છે, અને કેટલીક વનસ્પતિ એવી છે કે જેને વધારે પ્રકાશ હોય કે ઓછો પ્રકાશ હોય એને કોઈ ફેર પડતો નથી। તો એના આધારે એટલે કે તમે આગળના ધોરણમાં ભણશો, પ્રકાશ અવધિને આધારે ત્રણ પ્રકાર પડે છે, દીર્ઘ દિવસીય વનસ્પતિ, લઘુ દિવસીય વનસ્પતિ અને તટસ્થ દિવસીય વનસ્પતિ। એટલે કોના પર આધાર રાખે છે, તો પ્રકાશ મળવાના સમય પર આધાર રાખે છે। કેટલાક રાત્રિ દરમિયાન પણ પુષ્પ સર્જન કરે છે, કેટલાકનું એવું છે કે એને પ્રકાશ લાંબો સમય સુધી મળે તો જ એનામાં શું થશે, પુષ્પ સર્જન। તો આ રીતે આ બધા જે પરિબળો છે એ વનસ્પતિના ઉછેર પર શું કરે છે, અસર કરે છે। સમજ પડે છે આપણને, દરેકને ખબર છે કે વનસ્પતિ જે છે તે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ
પાછળની ક્રિયા કરીને પોતાનો શું બનાવે છે ખોરાક બનાવે છે તો વનસ્પતિ પર અસર કરતા પરિબળોને આ યાદ રાખવાનું ગ્રાસ કરવા માટે આપણે આ વસ્તુ યાદ રાખવાની છે હવે જોઈએ આપણે આગળ જે કંઈ પણ પાકો થાય છે શિયાળાની અંદર થાય છે ચોમાસાની અંદર થાય છે તો એને આપણે જુદા જુદા નામે શું કરીએ છીએ ઓળખીએ છીએ તો આપણી પાસે છે ખરીફ પાક ખરીફ પાક કોને કહેવામાં આવે છે તો જે પાક કઈ ઋતુમાં થતા હોય ચોમાસાની ઋતુમાં થાય એવા પાકને શું કહેવામાં આવે છે ખરીફ પાક અને બીજું છે જેમ કે આપણે જોઈએ ડાંગર છે સોયાબીન છે અળદ છે મગ છે આલુ બીજું આપણે જોઈએ રવિ પાક તો રવિ પાક કોને કહેવામાં આવે તો જે પાક કઈ ઋતુમાં થાય શિયાળાની ઋતુમાં થતા હોય તો એવા પાકને સના તરીકે ઓળખવામાં આવે છે રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે આ સવાલ પણ આપણે બે માર્ક્સ ની અંદર કરવાનો છે આ પણ આપણે ઓબ્જેક્ટિવ ની અંદર કરવાના છે અને આ ત્રણ વસ્તુ પણ આપણે શું કરવાનું છે યાદ રાખવાનું છે તો ખરીફ પાક કોને કહેવામાં આવે અને રવિ પાક કોને કહેવામાં આવે એ પણ તમને આપેલું છે હા ને ખરીફ પાક કયા મહિનાથી કયા મહિનાની અંદર લેવામાં આવે છે તો જૂન થી ઓક્ટોબર અને આ નવેમ્બર થી એપ્રિલ તો ખરીફ પાક એટલે કે આપણે વર્ષા ઋતુમાં ઉગાડીએ છીએ એ તમને આપેલું છે જૂન થી ઓક્ટોબર ને શિયાળાની ઋતુમાં ઉગાડાય તેને આપણે શું કહીએ છીએ રવિ પાક જેનો સમયગાળો કેટલો છે નવેમ્બર થી એપ્રિલ નો છે અને એના ઉદાહરણ પણ આપેલા છે ડાંગર છે સોયાબીન છે તુવેર છે મકાઈ છે અળદ છે આ રીતે હવે જોઈએ આપણે આગળ અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો અહીંયા તમને સાલવારી આપેલી છે 1952 થી 2004 એની અંદર ખેતીલાયક ભૂમિની અંદર 25% શું થયો છે વધારો થયો છે અને એની સાથે પાકના ઉત્પાદનની અંદર કેટલા ગણો વધારો થયો છે 4 ગણો વધારો તો આ કેવી રીતે પાકનું ઉત્પાદન વધ્યું તો એના માટેના પણ મુદ્દાઓ આપેલા છે કે શાના લીધે પાકનું ઉત્પાદન વધે છે એક તો એટલે કે ત્રણ ચરણમાં જો આપણે કામ કરીએ તો એનાથી આપણને પાકનું ઉત્પાદન કેવું મળે છે સારું મળે છે તો આપણે કયા કયા એટલે કે નિયમોને આપણે અપનાવીએ કે જેનાથી આપણને પાકનું ઉત્પાદન સારું મળે તો પહેલા ચરણની અંદર તો આપણે શું કરવી પડે બીજની પસંદગી કરવી પડે જો તમારી બીજની પસંદગી યોગ્ય હશે તો આપણને પાક કેવો મળે છે સારો મળે છે બીજી વસ્તુ છે કે પાકની યોગ્ય શું રાખવાની દેખરેખ રાખવાની જેટલા સમય સુધી પાક થાય છે એને સમયે શું આપવાનું ખાતર આપવાનું એને પાણી જોઈતું હોય તો પાણી આપવાનું એમાં રાસાયણિક દવાનો છંટકાવ કરવાનો હોય તો તે વસ્તુ એટલે કે જંતુનાશક દવાનો છંટકાવ તો તે પણ આપણે યોગ્ય રીતે કરવું જોઈએ એટલે બીજું આપણે શું આવે પાકની યોગ્ય દેખરેખ રાખવી અને ત્રીજું પાક થઈ ગયો પછી આપણે એને શું કરીએ કાપણી કરીએ કે એને આપણે શું કહીએ છીએ લણણી કરીએ ત્યાર પછી એનો યોગ્ય જગ્યાએ શું કરવાનો સંગ્રહ એટલે કે એનો સંગ્રહની યોગ્ય શું કરવી જોઈએ વ્યવસ્થા તો આ ત્રણ વસ્તુ આપણે શું છે કરવાની છે એક તો પહેલા ચરણની અંદર બીજની પસંદગી બીજા ચરણની અંદર આપણે પાકની શું રાખવાની છે યોગ્ય
सौथी पहला चरण में बीजनी पसंदगी, बीजा चरण में पाकनी योग्य देखरेख, त्रीजा चरण में खेतर में उभेला पाकनी सुरक्षा, कापणी के लणी करेल पाक ने नुकसान थवाथी बचाव। एनो मतलब के आपणे पाकनो योग्य रीते शुं करवो जोईए, संग्रह करवो जोईए। हवे आ जे त्रण चरण छे ने एने वैज्ञानिक दृष्टिए त्रण वर्गनी अंदर शुं करेलुं छे, वहेंचेलुं छे। तो एनी अंदर पहेलुं छे के बीजनी पसंदगी, बीजनी पसंदगी एटले के एनी अंदर तमने आपेलुं छे के पाकनी जातिमां शुं करवी, सुधारणा करवी। पाकनी जातोमां सुधारणा करीशुं तो आपणने बीज केवा मळशे, योग्य मळशे, सारी गुणवत्ताना मळशे। बीजुं आपेलुं छे पाकना उत्पादनमां शुं करवानुं, सुधारणा करवानी, एटले योग्य रीते पाकनी देखरेख राखवी। અને ત્રીજું સુરક્ષાનું શું કરવું, પ્રબંધન કરવું, એટલે કે આપણે એના સંગ્રહની શું કરવાની છે, યોગ્ય વ્યવસ્થા। તો આ જે ત્રણ ચરણ છે એને વૈજ્ઞાનિક ઢબે કેટલા વર્ગમાં વહેંચેલું છે, ત્રણ વર્ગમાં। પહેલું પાકની જાતોમાં સુધારણા કરવી, બીજું પાકની યોગ્ય શું રાખવાની, દેખરેખ રાખવાની। તો એની અંદર આપણે પાકના ઉત્પાદનમાં શું આવે છે, સુધારણા કરવી, અને ત્રીજું સુરક્ષાનું શું કરવું, પ્રબંધન। પ્રબંધન એટલે વ્યવસ્થા, સમજ પડે છે। તો આ આપણા દેશી મુદ્દા, દેશી મુદ્દાને વૈજ્ઞાનિક ઢબે આ રીતે વર્ગીકરણ કરેલું છે। બીજની પસંદગી, બીજની પસંદગી એટલે આપણે સારી જાતના શું પસંદ કરવાના છે, બીજ પસંદ કરવાના છે કે જેની અંદર આપણને જોઈતા અચ્છીક શું હોય, લક્ષણો હોય, ખ્યાલ આવે છે।